કેશોદના માંગરોળ રોડ ઉપર ત્રણ રહેણાંક મકાનમાં તસ્કરોએ કર્યો હથફેરો. ચાર અજાણ્યા તસ્કરોએ મોટરસાઇકલ પર આવેલા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. કેશોદના માંગરોળ રોડ ઉપર આવેલા જીએમ પાર્કમાં રહેતા નરેશભાઈ નારાયણભાઈ ચુડાસમા કેવદરા પે સેન્ટરમાં શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હોય, જેઓ શૈક્ષણિક પ્રવાસમાં વિદ્યાર્થીઓ સાથે દ્વારકા ગયા હતા ત્યારે વહેલી સવારે પાડોશી દ્વારા ટેલિફોનિક જાણ કરીને જણાવ્યું હતું કે તમારા મકાનનો દરવાજો તોડવાનો અવાજ આવી રહ્યો છે. ત્યારે પરત આવ્યા બાદ ઘરે જોતા જ દરવાજાના તાળા તૂટેલા હોય ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા મુજબ બંધ મકાનના દરવાજાના તાળા તોડીને અંદર પ્રવેશ કરીને નરેશભાઈ નારાયણભાઈ ચુડાસમાના મકાનમાંથી ડેલ કંપનીનું કાળા કલરનું બેંચ નંબર GRF 77F2 વાળું લેપટોપ કુલ કિંમત રૂપિયા 20,000ની ચોરી કરી છે. ત્યારે આસપાસ તપાસ કરતા અન્ય બે સ્થળોએ પણ ચોરીની ઘટના બની છે, જેમાં અમિતભાઈ રમણીકભાઈ વણપરિયાના મકાનમાંથી રૂપિયા 8,000ની ચોરી તેમજ કાંતિભાઈ ધરમસિંહભાઈ ચાવડાના મકાનમાંથી રૂપિયા 10,000ની ચોરી થઈ છે. ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળીના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JH કછોટની તપાસ સોંપવામાં આવતા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવા આવ્યા હતા. તે દરમિયાન મોટરસાઇકલ પર ચાર અજાણ્યા શખ્સોએ નજરે ચડ્યા હતા, જેમાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો WhatsApp, Twitter, Facebook, Insta જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.